સુરત ગ્રામ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને કામરેજ પ્રાંત અધિકારી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 23 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી કામરેજ તાલુકાના 7 ગામે તેમજ પલસાણા તાલુકાના 6 ગામો બપોરે 2 વાગ્યા બાદ બંધ રહેશે. શનિ અને રવિવારે વીકેન્ડ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ગ્રામ્યમાં જે રીતે કોરોનાની મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે તેના આંકડાઓ ખૂબ જ ચિંતાજનક છે. હોસ્પિટલો અને સ્મશાન ગૃહો ફૂલ છે. સુરત ગ્રામ્યમાં રોજના 400થી વધુ કેસ સરકારી આંકડા પ્રમાણે નોંધાઈ રહ્યા છે. ત્યારે આ કોરોના સંક્રમણની ચેઇન તોડવા પંચાયતો અને નગર સ્વૈચ્છિક લોકડાઉન તરફ થઈ રહ્યા છે. ત્યારે વેપારી મંડળો અને સ્થાનિકોની રજૂઆતને લઈને કામરેજ પ્રાંત અધિકારી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 23 તારીખ થી 30 તારીખ સુધી કામરેજ તાલુકાના કામરેજ ઓલપાડ, ખોલવાડ, નવા ગામ વાવ, ઉંબેડ, માકણા તેમજ ધોરણ પાડી, જયારે પલસાણા તાલુકાના પલસાણા, વરેલી, કડોદરા, ચલથાણ, તાતીતૈયા તેમજ જોડવા ગામો બપોરે 2 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરાવશે. જયારે શનિ અને રવિવારના રોજ સંપૂર્ણ વીકેન્ડ લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે બંધ દરમિયાન આવશ્યક સેવાઓ જેવા કે મેડિકલ, દૂધ, ડેરી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.